પારડીના રોહિણા ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી સાથે પારંપરિક વાજિંત્રો નૃત્યો રજૂ કરતા આકર્ષણ જમાવ્યું. રાષ્ટ્રીય પક્ષી મોર વરસાદ આવતા કળા કરીને નાચે છે, તેવી જ રીતે આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી ઝૂમી ઉઠ્યા હોવાનું જણાવતા સરપંચ રવિન્દ્ર પટેલ. 9 ઓગસ્ટના રોજ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ બુધવારના પારડી તાલુકાના રોહિણા ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના લોકો પારંપરિક વાજિંત્રો સાથે નૃત્યો, ગરબા, નાચગાન કરી આદિવાસી ઝાંખીઓ રજૂ કરવામાં આવતા સાંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રો અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. આ પ્રસંગે રોહિણા ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હાટ બજારથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ ભવ્ય રેલી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જે બાદ રોહિણા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આશ્રમ શાળાના પ્રમુખ નટુભાઈ સહિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ અગ્રણીઓએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. આ સાથે જે રીતે રાષ્ટ્રીય પક્ષી મોર વરસાદ આવતા કળા કરીને નાચે છે, તેવી જ રીતે આદિવાસી લોકો પોતાના સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, ગામના વડીલો, યુવાઓ, નાના ભૂલકાઓ જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્ર પટેલ અને હિતેશ પટેલે કર્યું હતું. એટલે કે આદિવાસી દિવસ ઉજવણી આ કાર્યક્રમ અમે છેલ્લા 2 વર્ષથી કરતા આવ્યા છીએ ગામમાં. આ વર્ષે અમે સૌપ્રથમ રેલીનું આયોજન કર્યું હતું ગામમાં. એ રેલી કઈ રીતે કાઢવી એ આયોજન માટે અમે સૌપ્રથમ ગામમાં રોહિણા માર્કેટથી થઈ કડીબોર બેડા ફર્યા, મંદિર થયા, કોવીર કુંટેજ થઈ, અમે પટેલ ફર્યા થઈ અમે અહીંયા માર્કેટમાં પહોંચ્યા છે મૂળ સ્થળ પર. માર્કેટની અંદર અમારા આદિવાસીના જે નૃત્ય, જંગલી નૃત્ય, રાસ નૃત્ય, ગરબા અને સ્વાગત ગીત, પ્રવચનો વગેરેનું અમારું આયોજન હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે મારા ગામજનોએ, પડીલોએ, મારા સભ્યશ્રીઓએ અને મુરબ્બી લોકોએ અમને પૂરો સહકાર આપેલો છે. સાથે સાથે રોહિણા
આશ્રમશાળાના પ્રમુખ નટુભાઈ એમને પણ અમે વિનંતી કરી કે અમારા પ્રોગ્રામમાં સફળ બનવા માટે આવજો. એમણે પણ સહકાર આપ્યો, અમને પૂરેપૂરો સહકાર આપેલો છે. અને ગામજનો જે વડીલો ભાઈઓ અને બહેનોએ અને નાના પુલકાએ જે આશ્રમશાળાના વિદ્યાર્થીઓ પણ પૂરો સહકાર આપેલો છે કે આવતરશે પણ આ પ્રોગ્રામ અમારા એના કરતાં પણ સારો જાય એવી અમને આશા છે. આ નૃત્ય અમને એ કહી જોવા મળશે કે પૂર્વજનોમાં જે કેવી રીતે કામો કે આદિવાસી તરીકે જે નૃત્ય કરવામાં આવતા એ નૃત્ય કેવી રીતે થતા આ નૃત્ય પ્રમાણે આ નૃત્ય કરવામાં આવ્યો છે. જેવી રીતે કે મોર બને પંખીલો કે મોર કે મોર જ્યારે એમનો વરસાદ આવે ત્યારે એ કૌરાને એ નાચે છે તે રીતે અહીંયા નૃત્ય કરવામાં આવેલા છે. જે તે સમયે જે તે પ્રોગ્રામ થયા છે એ જે તે એના કાર્યક્રમને અનુલક્ષીને અને સમયને અનુલક્ષીને કરવામાં આવેલા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોહિણા ગામના સૌ પ્રથમ તો હું કહું જે આદિવાસી પ્રોગ્રામને આગળ લાવવા માટે અમારા રમણભાઈ જે કે જેઓ એક્સચેન્જમાં નોકરી કરતા રહ્યા હતા સાથે મારા તમામ સભ્યશ્રીઓ સાથે રોહિણા આશ્રમ શાળાના આચાર્ય પ્રમુખ નટુભાઈ કે જેમણે બી સહકાર આપ્યો છે મારા દરેક સભ્ય લોકોએ ગામના વડીલો અને બધા જ મને સહકાર આપેલો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.